નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ કોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ રાજકોટ જિલ્લાના જામકુંડાણા સહિત સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી પાણીનો વડફાટ કરવા ન કરવાની અપીલ સરકાર દ્વારા કરવામાં આવી છે, તેમજ સૂચના સ્થાનિક તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ જામકુંડાણાના પટેલ ચોકમાં નવી નાખેલી પાઇપલાઇનમાં ભંગાણ થયું હોય, જ્યારે હજારો લીટરનો પાણીનો જથ્થો ભૂગર્ભ ગટોરોમાં વહેવીને પાણીનો વેડફાટ થઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે અંગે જામકુંડાણાના લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ જામકુંડાણામાં નવી પાણીની પાઇપલાઇન નાખી છે, છતાં આ પાણીની પાઇપલાઇનમાં છેલ્લા વખતથી વિતરણ કરવામાં આવતું નથી, જ્યારે પાણી લોકો સુધી પહોંચાડવાના બદલે ભૂગર્ભ ગટરોમાં પાણી વહી જાય છે, ત્યારે આજે સાવ હદ થઈ ગઈ છે. જ્યારે તંત્ર દ્વારા પાણીની વિતરણ કરવાની સાથે જામકુંડાણા પટેલ ચોકમાં આવેલ દુકાનોના પાયામાંથી ભૂગર્ભ ગટરોના ઢાંકણામાં પીવાલાયક પાણીનું ઉબકાભેર ફુવારા જોવા મળી રહ્યા હતા, જ્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી થતાં ભર ઉનાળે અને ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને પાણીની રેલમછેલ થતાં રાહદારીઓ, વાહન ચાલકો ચોમાસા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, પણ છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેમ આજે ભર ઉનાળે ભર ચોમાસા જેવી માહોલ સર્જાયો હતો. એવા સમયે અમારા રિપોર્ટર અતુલ લશ્કરી દ્વારા ખાસ કવરેજ કરવામાં આજે જામકુંડાણા પટેલ ચોક ખાતે પાણીની લાઇનમાં તૂટી અને લાખો લીટર પીવાલાયક પાણીનો બગાડ થયેલો છે. જે જામકુંડાણાના એક ભાગમાં પાણી મળતું નથી, મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે અને મોટા મોટા ભ્રષ્ટાચારો કરેલી પાઇપલાઇન નાખેલી હોય, અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર આને ધ્યાને લેતું નથી. આ વિજય રૂપાણીની સરકારમાં મોટા મોટા મત ભ્રષ્ટાચારો છે, એનો સાબિતી રૂપી દાખલો આજે જામકુંડાણા પટેલ ચોકમાં જે પાણી છે ભૂગર્ભ ગટરમાં ભરેલું છે અને આ પાણી ભૂગર્ભ ગટરમાં ભરવાથી પાણી પીવાલાયક પણ ગંદુ થઈ જાય છે. ઓકે,